કચ્છનો યુવાન નિશાદ ધનયકુમાર પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેમજ નો ડ્રગ્સ અને નો મેડિસિનના મેસેજ સાથે બુથથી દોડવાનું શરૂ કર્યું અને પૂરા કચ્છમાં 850 કિલોમીટર જેટલું દોડશે અને દરરોજ 65 થી 70 કિલોમીટર દોડીને 14 ઓગસ્ટ સુધીમાં સમગ્ર કચ્છને તે આવરી લેશે. આગળ વધવા પ્રોત્સાહન પણ પૂરું પાડી રહ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં કચ્છના અંજારના રહેવાસી 37 વર્ષીય નિશાદ ધનયકુમાર 24 વર્ષથી રનિંગ કરે છે અને તે અલ્ટ્રા મેરેથોનમાં પણ ભાગ લેતો હોય છે. હાલમાં કચ્છના ખેલાડીઓને એથ્લેટિક ટ્રેનિંગ પણ આપી રહ્યો છે તેમજ કચ્છના યુવાનોને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પણ પૂરું પાડી રહ્યો છે. નિશાદ ધનયકુમાર આજે ભુજની કલેક્ટર કચેરીથી સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને એક દોડ જેને ગ્રેટ રન ઓફ કચ્છ નામ આપ્યું છે તે શરૂ કરી છે અને આજથી 14 દિવસ સુધી કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને દોડ લગાડશે. અંદાજિત 850 કિલોમીટર જેટલું દોડીને ગાંધીધામ ખાતે 15 ઓગસ્ટના કાર્યક્રમમાં પહોંચશે. આ ખેલાડી દરરોજનું 65 થી 70 કિલોમીટર જેટલું દોડશે અને દરરોજ 1 કલાક જેટલી એક્સરસાઇઝ કરશે. હાલમાં પેરિસમાં ચાલી રહેલા વર્ષ 2024ના ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેમજ નો ડ્રગ્સ અને નો મેડિસિનના મેસેજ સાથે આ દોડ લગાવી રહ્યો છે. એક અલ્ટ્રા ના હું અલ્ટ્રા મતલબ 50 કિલોમીટર થી ઉપર 50 કિલોમીટર 100 કિલોમીટર 160 કિલોમીટર 24 ઘંટે 48 ઘંટે 10 દિન લગાતાર મેં અભી દિલ્હી સે બોમ્બે 2016 મેં કિયા થા 2016 મેં દિલ્હી સે બોમ્બે અભી 2023 5 નવંબર કો વર્લ્ડ ચેમ્પિયનશિપ 50 કિલોમીટર પાર્ટિસિપેટ કિયા થા ઓર અભી કચ્છ મેં 8 પૂરે મેપ ટુ મેપ રનિંગ કરના હૈ 830 કિલોમીટર તક લગભગ 70 કિલોમીટર સે દિલ્હી કા 70 કિલોમીટર કરના હૈ ઓર ઉસકે બાદ સે પૂરા યહાં ભુજ સે સ્ટાર્ટ કરને કા ભુજ સે ગાંધીધામ ગાંધીધામ સે સામાખિયાગી સામાખિયાગી સે આડેસર આડેસર સે બાલાસર બાલાસર સે રાપર બાલાસર સે ઢોલાવીરા સે હાજીપીર સે ખાવડા સે લખપત સે નલિયા સે માંડવી સે મુન્દ્રા સે ગાંધીધામ ઓલિમ્પિક મેં 170 એથલીટ ગયે હુએ હૈ ઉનકો પ્રમોટિંગ કે લિયે ઓર નો ડ્રગ્સ નો મેડિસિન ઓર સ્પોર્ટ કા કોઈ અવેરનેસ નહીં હૈ કોઈ વો નહીં હૈ ઉસકો ડેલી 1 ઘંટા કરે. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2016માં ધનયકુમાર નિશાદે દિલ્હીથી મુંબઈ કુલ 1500 કિલોમીટરની દોડ 18 દિવસમાં પૂર્ણ કરી હતી જેમાં કુલ 40 જેટલા ખેલાડીઓએ આમાં ભાગ લીધો હતો. 5 નવેમ્બર 2023ના હૈદરાબાદ ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ 50 કિલોમીટરની દોડમાં તેણે કુલ 75 ખેલાડીઓ સાથે ભાગ લીધો હતો. પરેશ રાજગોર, નિર્વાણ ન્યૂઝ, કચ્છ.